શેર બજારમાં સતત ઉછાળા સાથે એકાએક કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. બેન્કિંગ સેક્ટરની અસર ભારતીય શેર બજારમાં જોવા મળી છે. ત્યારે આ બાબતે રાજકોટ ટ્રેડર્સોએ કહ્યું કે આ ઘટાડો માર્કેટ માટે હેલ્ધી છે. સતત વધારા વચ્ચે ઘટાડો આવતા માર્કેટ જીવંત રહેશે. આવતા દિવસોમાં પણ માર્કેટમાં ઉછાળો અને ઘટાડો રહેવાની શક્યતા છે. ભારતીયો આઈપીઓમાં ખૂબ રોકાણ કરી રહ્યા છે, જેને કારણે આઈપીઓનું બજાર સારું છે. ઓલ ઓવર ભારતીય માર્કેટ ખૂબ સારું છે તેવું ટ્રેડર્સે જણાવ્યું હતું. ભારતીય શેર માર્કેટની અંદર જે છેલ્લા 3 દિવસથી સતત ઉછાળો છે તે જોવા મળતો હતો, અને આજે અચાનક કરેક્શન આવતા સેન્સેક્સ છે તે 1300 પોઈન્ટ જેટલું છે તે નીચે પડ્યું છે. ક્યાંકને ક્યાંક માર્કેટમાં ઉથલપાથલ થવાને કારણે જે કહી શકાય કે અનેક જે ટ્રેડર્સો છે તેને પણ તકલીફ પડી છે. ત્યારે આપણી સાથે રાજકોટના ટ્રેડર્સ નીરવભાઈ શાહ છે, તેમની સાથે સીધી વાત કરશું. છેલ્લા 3 દિવસથી માર્કેટ જોઈએ તો સતત ઓલ ટાઈમ હાઈ હતું, આજે અચાનકથી 1300 પોઈન્ટ નીચે આવ્યું છે, આ કઈ રીતના તમે જુઓ છો? આમાં મેઇન કારણ છે HDFC બેંકનું ગઈકાલે જે રિઝલ્ટ આવેલું, એમાં ઇન નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે NII કહેવાય એ થોડું ઘટીને આવ્યું અને સ્લિપેજીસ વધીને આવ્યા. એટલે આપણે જોઈએ છીએ HDFC બેંક 7% અત્યારે તૂટ્યો, એના લીધે બેંક નિફ્ટી 1700 પોઈન્ટ અને નિફ્ટી 350 પોઈન્ટ ઘટી છે. મેઇન કારણ આ છે. ખાસ તો 1300 પોઈન્ટ જેટલું માર્કેટ નીચે ગયું છે. હવે આ અસર આવતા દિવસોમાં માર્કેટ ઉપર હજુ કેવી દેખાશે? બજાર માટે હંમેશા કરેક્શન અનિવાર્ય હોય છે અને બજાર માટે એ મજબૂત રાખે છે. જેમ કરેક્શન આવે બજાર મજબૂત રહે છે. ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી બહુ મોટી છે, નાના મોટા કરેક્શન આવતા રહે. પણ તમે જોવો કે અત્યારે FII અને DII નો જે ફ્લો ચાલુ છે, તમે DII માં SIP હર મહિને 17,500 કરોડની આવે છે, જે પહેલાં 4,000-5,000 કરોડની આવતી હતી. એના લીધે માર્કેટ અત્યારે આપણું ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી બહુ મોટી છે, એના લીધે માર્કેટ અત્યારે મજબૂત ઊભું છે. અને આવનારા દિવસોમાં પહેલાં તમે જોવો તો રિટેલરોની જે એક્ટિવેશન હતું એ ઓછું હતું, પાર્ટિસિપેશન ઓછું હતું. અત્યારે તમે જોવો તો 11 કરોડ જેટલા રિટેલરો આવી ગયા છે, એના લીધે માર્કેટ મજબૂત છે. ખાસ કરીને એક સમય હતો કે જે ટ્રેડિંગ હોય કે IPO ભરવાના હોય એક સિલેક્ટેડ લોકો ભરતા હતા, પણ આજનું ક્યાંક ને ક્યાંક યુવા ધન છે, ખાસ કરીને ભારતની વાત કરીએ, IPO ભરવામાં સૌથી વધુ માને છે. ત્યારે IPOનું ભવિષ્ય આવનારા સમયમાં ભારતમાં કેવું દેખાય? આવનારા વર્ષોમાં IPOની અત્યારે લાઈન જોઈએ તો તમે 17,000 કરોડની IPOની લાઈન છે, અને ઓલમોસ્ટ 2024માં લગભગ 98 IPO આવે છે, નવા IPO આવે છે. અને અત્યારે તમે જો આ વર્ષમાં બહુ જ ખૂબ જ સરસ FII DII અને રિટેલરો બધા QIB પોર્શન તમે જુઓ તો IPOમાં ખૂબ જ એમનું રોકાણ સારું થયું છે. અને IPO અત્યારે જુઓ તો તમે 50 ગણા 60 ગણા જેવા છલકાય છે. ક્યાંક ને ક્યાંક માર્કેટ નીચે ગયું છે, પરંતુ જે ઓલ ઓવર માર્કેટની વાત કરીએ તો આ માર્કેટનું વાતાવરણ કેવું હોઈ શકે? માર્કેટમાં અત્યારે સેન્ટિમેન્ટ થોડું ખરાબ થાય કારણ કે કરેક્શન છે, પણ કરેક્શન હંમેશા બજાર માટે સારું છે. ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી બહુ જ મોટી છે અને અમને એવું લાગે છે કે ફાઇનાન્શિયલ સેક્ટર જેમાં રિટેલરોએ પૈસા લગાવવા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ચોક્કસ, જે રીતની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે માર્કેટ છે તે 1300 પોઈન્ટ જેવું નીચે ગયું છે, પરંતુ જે ટ્રેડર્સ છે તેને આશા છે કે આ માર્કેટ છે તે આવનારા દિવસોમાં, એટલે કે આ જે કરેક્શન છે તે ક્યાંક ને ક્યાંક હોવું જરૂરી હતું અને જે સતત ગ્રોથ હતો તેના માટે આ કરેક્શન ક્યાંક ક્યાંક આ યોગ્ય હતું, અને આવનારા સમયમાં માર્કેટ રાજકોટ કહી શકાય કે સમગ્ર ઇન્ડિયાનું જે માર્કેટ છે આ માર્કેટ છે તે હજુ પણ આવું જ રહેશે, અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે સારું માર્કેટ છે તે પ્રકારનું હાલ જે છે ટ્રેડર્સોની આશા છે તે હાલ સેવાઈ રહી છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.